પોલીસ મથકમાં અરજદારો પાસેથી કર્મચારી દ્વારા નાણા લેવામાં આવતા હોવાની ફરિયાદો વચ્ચે માનવ સેવા એજ્યુકેશન સદસ્ય આ અંગે સ્ટેક ઓપરેશન કરે લાંચ લેતા કર્મચારીઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની રજુવાદ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે વાવ પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા દાખલા કે અન્ય કામગીરી માટે જતા લોકો પાસેથી નાણાં લેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતા માનવ સેવા એજ્યુકેશન ટ્રસ્ટના સદસ્ય જેલાણ ગામના રૂડાભાઈ કુવારાભાઈ દેસાઈએ સ્ટીક ઓપરેશન કર્યું હતું અને જેના આધારે વાવ પોલીસ મથકના કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્યના લાંચ

અને કાર્ય હવે જલ્દી કરવા માટે લાંચ લીધી હતી તે રેકોર્ડિંગ કેમેરામાં કેદ થયેલ છે લક્ષ્મણસિંહ અને ઝવેરભાઈ નામના પોલીસ કર્મીઓ દ્વારા આ લાંચ લીધી હતી અમરતભાઈ ગોહિલ સામે અરજી થતા અમરતભાઈ ગોહિલે વાવ પોલીસ સ્ટેશનમાં ગયેલ અને પીએસઆઈઓને લાંચ આપી અરજી ફાડી નાખવેલ જેનો વિડીયો વાયરલ થયો છે વાવ તાલુકાના આસાર મિને સીમમાં દારૂનો અડ્ડો ચલાવવાની લાંચ લીધી હોવાનો વિડીયો છે વાવમાં પીએસઆઈ જી કે જાડેજા આગમન બાદ કાયદો અને વ્યવસ્થાની કામગીરી કથડી હોવાની પણ રજૂઆતો કરાય છે જો આ રીતે રાજ્યોમાં આવી રીતે બનાવ બનતા રહેશે તો પબ્લિકના લોકરક્ષક ભક્ષક બની જશે તો આમ જનતાની પાસે જશે ભાજપ સરકારને ચાલુ સરકારને વિચારવાનું રહે છે આના માટે નવો કાયદો બનાવે તે માનવ માટે જરૂરિયાત છે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે દિનેશ માળી વાવ